નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા, અને વાત કરીશું વિદ્યાર્થીઓની, શાળાઓ અને સીબીએસઈની. તો સીબીએસઈ તેની એક નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. સીબીએસઈ પોતાના જ જૂના આદેશની ઉપરવટ જઈ અને શાળામાં એનસીઆરટીના પુસ્તકો, સ્ટેશનરી સહિતની વસ્તુના વેચાણ અંગે પરવાનગી આપી દીધી છે. સીબીએસઈએ જ ગત એપ્રિલ મહિનામાં આદેશ બહાર પાડ્યો હતો કે તેના અંતર્ગત આવતી કોઈપણ શાળા પુસ્તક તેમજ અન્ય સ્ટેશનરીનું શાળામાં વેચાણ કરી ન શકે, સાથે જ તે પુસ્તક ખરીદવા માટે વિદ્યાર્થી અને વાલીને ફરજ પણ ન પાડી શકે. પરંતુ ચાલુ વર્ષે જ સીબીએસઈએ પોતાના નિર્ણયનું ફરીથી અવલોકન કર્યું અને શાળાઓમાં જ પુસ્તકનું વેચાણ કરવાની પરવાનગી આપી દીધી. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વાલી મંડળ તરફથી પ્રમુખ નરેશ શાહ આપણી સાથે જોડાયા છે, આ સાથે જ મેનેજિંગ ડિરેક્ટર એસજીવીપી જયેશભાઈ સોનાગ્રા જોડાયા છે. જયેશભાઈ આપનું પણ સ્વાગત છે, અને જયદેવભાઈ આપનું પણ સ્વાગત છે. ભાવિનભાઈ વ્યાસ વકીલ પણ જોડાયા છે. ભાવિનભાઈ આપનું પણ સ્વાગત, તમામ મિત્રોનું સ્વાગત છે. જયદેવભાઈ, આખરે આ છે શું? સીબીએસઈનું સર્ક્યુલર શું કહી રહ્યું છે, અને જે અત્યારે સમાચાર આવી રહ્યા છે આ બંનેમાં આટલો ફરક શા માટે દેખાઈ રહ્યો છે? કારણ કે સીબીએસઈ કંઈ કહી રહી છે, જે સમાચાર અમારી સુધી પહોંચ્યા છે તે સમાચાર આ રીતે છે કે સીબીએસઈએ તેની નીતિમાં ફેરફાર કર્યો છે અને સીબીએસઈ પોતાના જ આદેશથી ઉપરવટ જઈ અને શાળાઓમાં પુસ્તક, સ્ટેશનરી અને અન્ય વસ્તુ વેચવા માટે તેણે ફરીથી હા પાડી છે. સંધ્યા, સીબીએસઈની મોટાભાગની સ્કૂલો એનસીઆરટીની બુક્સ રેફરન્સ બુક્સ તરીકે યુઝ કરે છે પૂરા ઇન્ડિયામાં, અને ટ્વેલ્થ સાયન્સ પછી લેવાથી જેડબલઈ ને નીટ માટેની રેફરન્સ બુક્સ તરીકે પણ એનસીઆરટીની બુક્સ વ્યાપકપણે ગુજરાતમાં પણ યુઝ થાય છે. એનસીઆરટીની બુક્સનો ઓર્ડર્સ ગવર્મેન્ટ તરફથી કોઓર્ડિનેટ કરવામાં આવ્યો ત્યારે ગયા વર્ષે એનસીઆરટીની બુક સમયસર સ્કૂલોને મળી નહીં, અને હજુ સુધી કેટલીક સ્કૂલોમાં બુક્સ પહોંચી નથી. એટલે સીબીએસઈએ એની પોલિસી ચેન્જ કરીને સ્કૂલો ડાયરેક્ટ એનસીઆરટીની બુક્સ મંગાવી શકે એવી પોલિસી ચેન્જ કરીને 8 નવેમ્બરના રોજ એક સર્ક્યુલર કર્યો છે કે સ્કૂલો એનસીઆરટીની બુક્સનો ડાયરેક્ટ ઓર્ડર કરી શકશે અને પોતાની ટક શોપમાં એ બુક્સ વેચી શકશે. એ પ્રકારનો સર્ક્યુલર થયેલો છે. હકીકત એવી છે કે એનસીઆરટીની બુક્સ જો સમયસર ન મળે તો કોર્સ શરૂ કરવામાં અને બાળકોને પ્રિપેર કરવામાં, એક્ઝામ્સમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. આ બુક્સ પ્રાઇવેટ પબ્લિકેશન્સ દ્વારા કે પ્રાઇવેટ ટ્રેડર્સ એટલા માટે નથી વેચતા કારણ કે ગવર્મેન્ટ પ્રિન્ટેડ બુક્સ પર 4 કે 5% કમિશન મળે છે, અને એ લોકોને બુક્સ લાવીને વેચવાનો ખર્ચો 7-8% સુધી પહોંચી જાય છે. એટલે સામાન્ય રીતે શહેરમાં ટ્રેડર્સ એનસીઆરટીની બુક્સ વેચવામાં ઓછો રસ ધરાવે છે અથવા રસ ધરાવતા નથી, જેના કારણે શાળાઓએ ડાયરેક્ટ બુક મંગાવવી પડે છે અથવા તો બુક મેળવવામાં બહુ જ બધી મુશ્કેલીઓ પડી રહી છે. એને ધ્યાનમાં લઈને આ એક રચનાત્મક સર્ક્યુલર બાળકોના હિતમાં કરવામાં આવ્યો છે. જી, આ તો વાત થઈ પુસ્તકની, પરંતુ ગણવેશ અને જે અન્ય જે સ્ટેશનરી છે, યુનિફોર્મ છે, તેની પણ જો વાત કરવામાં આવે તો હજુ પણ વેચાણ તો ચાલી જ રહ્યું છે. જયદેવભાઈ, યુનિફોર્મનું સર્ક્યુલરમાં કશું મેન્શન કરવામાં આવ્યું નથી અને મારા નોલેજમાં નથી કે કોઈ. બે વસ્તુઓ છે, કેટલીક લાઈક કે જે મોટા કેમ્પસ છે સીબીએસઈના, જે આઉટસ્કર્ટ્સમાં છે, સિટીથી દૂર છે, ત્યાં આગળ ટક શોપ્સ આજે પણ એટલા માટે ચાલુ છે કારણ કે સ્કૂલની બહાર બાળકોને નાસ્તો કે બેવરેજીસ કે કોલ્ડ ડ્રિંક્સ કે કોઈ મળતું નથી હોતું. એવા મોટા કેમ્પસમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એટલા માટે કરવામાં આવે છે કે બાળકોને તકલીફો પડે છે, અને એનસીઆરટીની બુક્સ હવે એ જગ્યા ઉપરથી પણ આપી શકાશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિફોર્મ વિશેનો મને ખ્યાલ નથી. જી જી, ઠીક છે, પરંતુ અમારી પાસે જે સમાચાર છે તેમાં યુનિફોર્મ સ્ટેશનરીની વાત પણ છે. જો આ વાત સાચી છે નરેશભાઈ, તો પછી ફરીથી લૂંટાશે વાલીઓ? ચોક્કસ, નેશનલ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર જે છે આવું એનસીઆરટી 100% નેશનલાઇઝ પુસ્તક પોતે બનાવી, અને સીબીએસઈની જેવી શાળાઓ છે પણ વન નેશન વન કન્ટ્રી વન સબ્જેક્ટની જે વાત હતી સિલેબસની, તો આ સિલેબસમાં છેલ્લા 2-3 વર્ષથી આ વાત ચાલતી હતી જ અને પુસ્તકો જતી હતી જ. પરંતુ જે રીતે શાળાઓએ નફાખોરી વધારી અને ધંધો બનાવી દીધો, ત્યાં જોતા હમણાં બી લગભગ અઠવાડિયા પહેલાં બી, લગભગ 2-4 દિવસ પહેલાં સીબીએસઈના ચેરમેન ચતુર્વેદી સાહેબે એવું કીધું કે ભાઈ જે ગવર્મેન્ટનો લો છે એ સીબીએસઈ સ્કૂલોએ પાડવો જ પડશે. એનસીઆરટી ભલે કેન્દ્રની માનવ સંસાધન વિકાસ મંત્રાલયની એક પોતાની અલગ સંસ્થા છે, પણ એને સ્ટેટ લેવલ ઉપર હું છું કોલેબોરેશન કેમ ના થાય? ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જે આપણું ગુજરાત સ્ટેટ બોર્ડ છે, તો એની જોડે કોલેબોરેશન કરી અને બોર્ડ દ્વારા બી આપી શકાય છે. આમાં તો કાળાબજારી થવાનો ભય છે 100%, કારણ કે સ્કૂલો જોઈ રહ્યા છો આપણે બી છેલ્લા 5-1 વર્ષથી આ સ્કૂલોની સામે. હવે સ્કૂલો
જો સરકારનો કાયદો નથી માનતી તો કેન્દ્ર સરકારનો બી કેવી રીતે માનવાની છે? ગુજરાત સરકાર જે કાયદો લાવી છે વિધાનસભામાં, જો એને નથી માનવો અને એ લોકો કોર્ટમાં જાય છે તો હવે એનસીઆરટી ની બુક જે આવી છે ને ડાયરેક્ટ બાળકો જોડે એ નહીં લૂંટે એનો શું એનો એ કેન્દ્ર સરકારની જે આ વસ્તુ આવી રહી છે શું એની એની સાબિતી શું કે નહીં લૂંટાય? સાબિતી શું કે નહીં લૂંટાય? જયદેવભાઈ આ આ સવાલ દરેક વાલીઓને થતો હશે કે શું સાબિતી? એક્ચ્યુઅલી પ્રશ્નને બરાબર સમજવાની જરૂર છે કે ગુજરાતના 15 લાખ બાળકો 10મા ધોરણની એક્ઝામ આપે છે, એમાંથી JEE અને નીટ ફેસ કરનારા બાળકો 60-70 હજાર બાળકો છે. 60-70 હજાર બાળકો જે 11-12 સાયન્સ કરીને ફેસ કરે છે JEE નીટ, એટલા જ બાળકોને એનસીઆરટીની બુક્સ 9મા અને 10મામાં જરૂર પડવાની છે. બધા બાળકોને જરૂર નથી પડવાની, એટલે સરકાર દ્વિધામાં છે, તંત્ર પણ દ્વિધામાં છે કે એનસીઆરટીની બુક્સ બધા બાળકો માટે કમ્પલસરી કરવી. કેટલાક આર્ટિકલ્સ પણ છપાયા છે આના ન્યૂઝપેપરમાં કે 15 લાખ બાળકોને 9મા અને 10મા ધોરણમાં ભણતા બાળકોને બધાને એનસીઆરટીની બુક્સની જરૂર છે કે નથી, એ બહુ મોટો ક્વેશ્ચન છે. તો પછી વાલીઓમાં વિદ્યાર્થીઓમાં પણ આ કન્ફ્યુઝન રહેવાનું છે. એટલે પ્રશ્ન બધા 15 લાખ બાળકોનો નથી, જે 60-70 હજાર બાળકો 11-12 સાયન્સ કરીને JEE નીટ આપે છે એટલા જ બાળકો માટે સરકાર વિચારી રહી છે અને કેટલીક સ્કૂલોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે એનસીઆરટીની બુક્સ ગુજરાતમાં પણ અત્યારે ઉપયોગ કરવામાં આવી રહી છે. આપણે એક બીજી પણ વસ્તુ કહું કે ટોટલ જે એનસીઆરટીની બુક્સ છે રિસર્ચ બેઝ આખું જુદું વર્ક છે, સીબીએસઈ બોર્ડ પોતે જુદી રીતે કામ કરે છે. સીબીએસઈની અંદર સીબીએસઈની બુક્સ જ વપરાય છે, પણ કેટલીક બુક્સ એનસીઆરટીની રેફરન્સ બુક્સ તરીકે યુઝ કરવામાં આવે છે કે જે આગળ જતા JEE નીટમાં સપોર્ટ કરતી હોય છે. સીબીએસઈ પોતે બુક્સ પબ્લિશ કરે છે અને એ જ બુક્સ સીબીએસઈ સ્કૂલોમાં વાપરવામાં આવે છે. એનસીઆરટી બુક્સ આર બીંગ યુઝ એઝ અ રેફરન્સ બુક્સ ઇન ધોઝ સ્કૂલ્સ. જી જી, પરંતુ ભાવિનભાઈ આપને પૂછવા ઈચ્છીશ, કારણ કે જે રીતે નરેશભાઈ એક પણ કીધું કે રાજ્ય સરકારના નિર્ણયોને જો શાળાઓ નથી પાડતી તો પછી કેન્દ્ર સરકારના નિર્ણયને કેવી રીતે આધીન થશે? નરેશભાઈની વાત સાચી છે કે જો રાજ્ય સરકારનું જ પાલન ના થતું હોય તો કેન્દ્ર સરકારનું પાલન કેવી રીતે રાજ્ય સરકાર કરાવશે? બીજી વસ્તુ કે એનસીઆરટી જે રિસર્ચ કરીને જે બુક્સ લાવે છે અને જેમાં જે છોકરાઓ 10મા પછી જે 11 અને 12મામાં જે એનઈટી નીટની અને JEEની પરીક્ષા આપે છે તો 12માના બેઝ ઉપર જ કેમ એમનું સિલેક્શન નથી થતું? એનસીઆરટીની બુક્સ વાંચવી, એ ભણવું, 12માના ટકા લાવવા, 12માના ટકા આવ્યા પછી ફરીથી JEE આપવી, એની અંદર એમની છણાવટ કરવી, એમાં એમને ચાળવા, એની શી જરૂર છે? એ હજુ એક મોટો પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓને તથા વાલીઓને હજુ સમજાતો નથી. જી જી, જે ભાઈ આનું કોઈ સોલ્યુશન હોય શકે? ના ના, આ બહુ જ જૂનો પ્રશ્ન છે. જ્યારે પહેલા એવી સિસ્ટમ હતી કે 12મા ધોરણમાં સાયન્સ પાસ કરીને 12મા ધોરણના બાળકો AIEEE અને ગુજસેટ બે જુદી જુદી એક્ઝામ્સ આપતા હતા, સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આવ્યું કે દરેક સ્ટેટની એક સ્ટેટ લેવલની એક્ઝામ લેવાય, પછી સેન્ટ્રલ લેવલની એક્ઝામ લેવાય, પછી જુદી જુદી એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ લેવાય, તો આખા ઇન્ડિયામાં ભણતા 12 સાયન્સના બાળકો એક જ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપે તો બાળકોનું ભારણ ઘટ્યું છે, બાળકો માટે આ સુચારુ વ્યવસ્થા છે, બહુ જ બધી આના ઉપર એક્સરસાઇઝ કરવામાં આવ્યું છે, ઘણું રિસર્ચ કરવામાં આવ્યું છે અને એના પછી ગુજરાત સરકારે 3-4 વર્ષ એના ઉપર રિસર્ચ કરીને આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે અને જે બાળકોના હિતમાં છે, બાળકોને નેશનલ લેવલની કોલેજીસમાં જવા માટે, કોમ્પિટિટિવ કોલેજીસમાં જવા માટે આ કોર્સ જરૂરી છે અને આ એક્ઝામ્સ પણ એના માટે જરૂરી છે અને બહુ સાચી દિશામાં આખું ચાલી રહ્યું છે. ઠીક છે, સાચી દિશામાં ચાલી રહ્યું છે. શાળા સંચાલક ટ્રસ્ટી તરીકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપ કહેવાના, પરંતુ નરેશભાઈ વાલીઓની દુવિધા કઈ અહીંયા સામે આવી રહી છે? છેલ્લા ઘણા સમયથી આપણે ફીનો મુદ્દો પણ એટલો જ ચાલી રહ્યો છે, ગણવેશનો, સ્ટેશનરીનો મુદ્દો પણ ત્યાંનો ત્યાં છે, હજી પણ શાળાઓની મનમાની ચાલી રહી છે. જો અત્યારે બી CBSEનો જે કોર્સ ચાલે છે એમાં બી જેટલા બી હોશિયાર જોઈએ એટલા શિક્ષકો નથી, તો આ એનસીઆરટીની જે લાવવાની વાત ચાલે છે પણ એને એટલું માર્ગદર્શન આપીને એટલું ભણાવવાવાળા શિક્ષકો તો જોઈએ ને ગુજરાતની શાળાઓ પાસે. એટલે આ બધું પ્રાયોરિટી પીપી સાહેબે કીધું એમ અહીંયા બી ઘણી વસ્તુમાં થાય છે કે પ્રાયોરિટી પ્રોજેક્ટ કરે જ છે ગુજરાત સ્ટેટ, આપણું જે છે એ શિક્ષણ બોર્ડ છે એ બી આ એનસીઆરટીની ઘણી બુકો છે જેમ સાહેબે કીધું એમ, હજુ બી ઘણી બુકો એમાં એ લોકોના થ્રુ જાય જ છે. પણ આ વસ્તુ ક્યાં છે કે ટોટલી પ્રાઇવેટ પબ્લિકેશનોએ ફાયદો પહોંચાડવા માટે આ એનસીઆરટીનો આ વસ્તુ થઈ રહી છે. એટલે મિલીભગત અહીંયા 100% આ કેન્દ્રની અને દિલ્હીમાં સૌથી મોટામાં મોટા પબ્લિશર શું ખાતરી આપે છે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ પબ્લિશરની બુકો નહીં વપરાય? એકદમ ગવર્મેન્ટની જ પુસ્તકો વપરાશે. જો તમે સ્કૂલને તમે નોટિસ આપો, ગવર્મેન્ટની પુસ્તકો હોય છે એને પણ બહાર બજારમાં વેચી રહ્યા છે. આપણે એવા દાખલા પણ એનસીઆરટીની બુક આયા પહેલા તો ગવર્ન ડાયરેક્ટ પબ્લિકેશનની પબ્લિકેશન બહાર પડી જશે એ બુકના માધ્યમથી.
જે બુક 300 ની હશે એ પાસે પબ્લિકેશન સીધી 800-800 1000-1000 રૂપિયાની બુક તૈયાર થઈ જતી હોય છે. એટલે ગવર્મેન્ટનું ક્યાંય કોઈ બી વસ્તુ છે એ ક્યાંય દબાયેલી નથી. કરપ્શન એટલું બધું છે કે એનસીઆરટી ની બુક પડ્યા પહેલા તો પ્રાઇવેટ પબ્લિશરની બુક પડી જતી હોય છે. એ સ્કૂલ વાળા હું એમ માનું જયદેવ પોતે છે ને એમને ખ્યાલ છે કે આજે પ્રાઇવેટ સીબીએસઈ બી છે, જો તમને સંધ્યાબેન ગુજરાત સ્ટેટ બોર્ડ છે, તેમ છતાં બી દિલ્હીની પબ્લિશર પૂછવા તે 70% ચાલે છે કે નથી ચાલતી સ્કૂલોમાં, અને 70% કમિશન જાતે અને 70% બાળકો એને ભણાવવામાં આવે છે. જી જી, તો આમાં આમાં આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યની ક્યાં વાત કરી રહ્યા છે? અહીંયા તો બધો વેપાર ચાલી રહ્યો છે જયદેવભાઈ. આપણે જે વાત કરી રહ્યા છીએ આખી ઓપ્ટેક વાત એ રહી છે, મુદ્દાની વાત વિદ્યાર્થીઓને લગતી છે. અહીંયા આ આ જે મિલી ભગત છે, એનસીઆરટી ની બુક્સ છપાય છે સરકાર મારફતે, સરકારી સ્ટોર્સમાંથી બુક્સ વેચાય છે, સરકાર પોતે સર્ક્યુલેટ કરે છે. સરકાર જેટલી પણ બુક્સ છાપીને બજારમાં મૂકે છે એના ઉપર 4-5% જાહેરમાં કમિશન પબ્લિકલી ડિક્લેર્ડ હોય છે, અને એટલા માટે જ પ્રાઇવેટ ટ્રેડર્સ એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા અને બુક્સ વેચતા નથી, કારણ કે લોકોને અમદાવાદમાં આટલું મોટું અમદાવાદ છે, એક જ છે ટ્રેડર જેનો, અમદાવાદમાં એનસીઆરડી નો આશ્રમ ઉપર એક જ માણસ વેચવા વાળો છે. એટલે ગવર્નમેન્ટની ક્યાંક ને ક્યાંક સંધ્યાબેન વ્યવસ્થા નથી, અને પોતાની વ્યવસ્થાના અણઆવડતના લીધે ગવર્નમેન્ટ આ બધા પાયલે પીપી પ્રોજેક્ટો કરી અને એક્સપેરિમેન્ટ કરે છે. જી જી, પણ એક્સપેરિમેન્ટ થી ફાયદો કોને? બાળકોનું ભવિષ્ય બગડે છે. હા જી, જયદેવભાઈ. એવું નથી એકચ્યુઅલી, જે તમે ગ્રાસરૂટ લેવલે એજ્યુકેશન સિસ્ટમમાં જે ચેન્જીસ આવી રહ્યા છે, એ ચેન્જીસની અંદર બાળકોને જો પ્રિપેર કરવા માટે એડવાન્સમાં એનસીઆરટી બુક્સ નહીં આપ આપ જોઈ શકો છો કે એઆઈ ટ્રિપલ ઈની જયારે એક્ઝામ લેવાતી હતી, પણ નરેશભાઈ શિક્ષકો પણ એટલા એજ્યુકેટેડ નથી. તમારે ડાયરેક્ટ જો પુસ્તક તમારે ડાયરેક્ટ સ્કૂલમાં ક્યાં, શાળા વિદ્યા સંકુલ જે એસવીએસ આજે છે જ ગુજરાતમાં આપણે ઉભું કરેલું જ છે, સાહેબને ખ્યાલ હશે. તો શાળા વિદ્યા સંકુલન દ્વારા તમે આપો ને, શા માટે ડાયરેક્ટ તમારે ડાયરેક્ટ સ્કૂલોને આપવાની જરૂર છે? ગવર્મેન્ટ થ્રુ જ આપો તો તમારો આ વહીવટ બરાબર રહેશે. જી જી, માનું છું. છેલ્લા 2 વર્ષ સુધી આ વ્યવસ્થા ચલાવવા માટે પ્રયત્ન થયો, એટલે સ્કૂલ પોતાની રિક્વાયરમેન્ટ એસવીએસમાં આપે, એસવીએસ ગવર્મેન્ટને આપે, ગવર્મેન્ટ એનસીઆરટીમાં ઓર્ડર પ્લેસ કરે, એ બુક્સ પ્રિન્ટ થઈને આવે, એ વ્યવસ્થા ખોરવાઈ, સમયસર બુક્સ ગવર્મેન્ટનો વાંક છે ને, સ્કૂલમાં 2-3 મહિના બુક્સ લેટ પહોંચે, જેના કારણે સીબીએસઈ આ સર્ક્યુલર કર્યો છે. હા, સિસ્ટમમાં કોણ લાવશે? જી ભાવિનભાઈ, હજુ પણ જો આપણે એનસીઆરટીની બુક્સનું આપણે જોવા જઈએ તો ઘણી સ્કૂલોની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આનો યુઝ થઈ રહ્યો છે, પણ એ એનસીઆરટી બુક્સ ભણાવવા માટેના જે શિક્ષકો છે એ આપણી પાસે તૈયાર છે તો નથી. આપણે અત્યારે જો પ્રાઇવેટ સ્કૂલોની અંદર જોઈએ તો એક બી ટીચર બીએડ ભણાયેલો કે ભણેલા નથી હોતા, તો એ આ બુક્સનું અધ્યયન કરીને કેવી રીતે છોકરાઓને ભણાવી શકશે એ પણ બહુ મોટો એક પ્રશ્નાર્થ છે. કોઈ બી પ્રાઇવેટ સ્કૂલ તમે લઈ લો જેની અંદર તમે 1-8 ધોરણ લઈ લો ને 8 પછી જે એનસીઆરટી નો કોર્સિસ આવે છે, એક બી સ્કૂલોની અંદર અત્યારે બીએડ વાળા એજ્યુકેશન વાળા ટીચર હોતા નથી. તો આ કોર્સને લાગુ કરવો કે આ કોર્સને એની જોડે સમતલ કરવો એ ટીચરોને ફાવે જ નહીં. બીકોમ ગ્રેજ્યુએટ છે કે એમકોમ ગ્રેજ્યુએટ ટીચરો આ કોર્સ ધારો કે ભણાવે તો એની શક્યતા શીખવા માટે અને આઉટપુટ લાવવા માટે ઘણું ઓછું છે. જી જી, પુસ્તકો પહોંચતા નથી, વિદ્યાર્થીઓના ભવિષ્ય અહીંયા ભવિષ્ય ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ શિક્ષકોની અહીંયા ઘટ છે, ક્વોલિટી જે શિક્ષકોમાં હોવી જોઈએ એ ક્વોલિટી નથી મળતી. આ ક્વોલિટી કેવી રીતે પૂરી થશે જયદેવભાઈ? આપણી ડિબેટ એનસીઆરટી બુક્સ પર હતી અને હવે આપણે ક્વોલિટી પર વાત કરીએ છીએ. તો જે સ્કૂલોને એનસીઆરટીની બુક્સનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, મોટાભાગની સ્કૂલો 100+ રિઝલ્ટ આવે છે. જે સ્કૂલોના 30-30, 40-40 વિદ્યાર્થીઓ દર વર્ષે મેડિકલ એન્જિનિયરિંગમાં જાય છે એવી અમદાવાદની સિલેક્ટેડ સ્કૂલોમાં જ એનસીઆરટીની બુક્સ ચલાવવા માટેની પરમિશન સરકારે આપી છે. બહુ જ માઇન્યુટલી આખો પ્રોજેક્ટ ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યો છે અને બધી સ્કૂલો ઓર્ગેનાઇઝ થઈને સારી રીતે આ પ્રોજેક્ટ પર કામ સમયસર પુસ્તકો પહોંચશે. એઝ અ ટીચર સમયસર પુસ્તકો પહોંચશે. આ વખતે પુસ્તકો જે એનસીઆરટીની બુક્સની જે રિક્વાયરમેન્ટ હતી એ સમયસર પૂરી થઈ છે, લગભગ 10-12 દિવસ કે 15 દિવસ લેટ હતા બુક્સ. હા, બાકીની બુક સમયસર પહોંચી. ઓકે ઓકે નરેશભાઈ, તો હવે હવે વાલીઓના બીજા શું પ્રશ્નો છે શિક્ષણને લગતા? શિક્ષણને લગતા એકચ્યુઅલી શું છે, અસંખ્ય પ્રશ્નો એટલા માટે છે કે પહેલી તો જે વસ્તુ મને સરકાર ઉપર ક્યાં સરકારની ઉણપ છે. કાયદો સરકારના હાથમાં છે, કાયદો બનાવો સરકારના હાથમાં છે, અમલ કરાવો સરકારના હાથમાં છે. આવડી મોટી સરકાર, ગુજરાત સરકાર ચૂંટાયેલી અને આટલા બધા ધારાસભ્યો જેને વોટિંગ કરી અને શિક્ષણનો કાયદો લાયા હોય અને રાજ્યપાલ એને મોહર મારે, તો એક આ જો કાયદો ધારો કે આપણો આવ્યો ફી નિવારણ સમિતિ 15,000, 25,000 ને 27,000 વાળો એફઆરસી વાળો, જો એને સ્કૂલો માનવા તૈયાર નથી તો હજુ બી ઘણી એવી વિચારણા છે કે જે હજુ આપણે પાસ કરાવવાની શિક્ષણમાં. જેમ આપે કીધું એમ કે ભાઈ
સ્કૂલમાંથી ધંધો કરવો કે ના કરવો. પહેલી તો આજે એક વસ્તુ મહત્વની છે કે ભાઈ સ્કૂલમાંથી વેચાણ કરવું કે નહીં. યુ શુડ બી મસ્ટ સેલિંગ યોર સ્કૂલ. કે ભાઈ સ્કૂલમાં પહેલી વસ્તુ કે ફક્ત ને ફક્ત શિક્ષણ જ આપવાનું છે, એ બી મફત. પહેલી તો મફત કહું છું એટલા માટે કે સાહેબને બી ખ્યાલ હશે કે સ્કૂલો એ ડોનેશન ઉપર ચાલેલી, મંજૂરી કરેલી અને સરકારના એક રૂપિયાના ટોકને જમીનો લીધેલી આ સ્કૂલો ચાલે છે. એટલે એને નહીં નફાની નુકસાનથી એ સ્કૂલ ચલાવવાની છે. બહુ ધ્યાનથી આ વસ્તુ સમજવા જેવી છે. સ્કૂલો વાળાને બી ખબર છે, સરકારને ખબર છે કે ભાઈ આ સ્કૂલોમાં ક્યાંય નફો કરવાનો નથી. જયારે એમની જોડે એગ્રીમેન્ટ કરવામાં આવે છે સ્કૂલ ચાલુ થાય, તો સેન્ટ્રલની હોય તો સેન્ટ્રલની મંજૂરી, ગુજરાત સ્ટેટની હોય તો ગુજરાતી. પણ ભલે સેન્ટ્રલની લઈ આવે તો બી ગુજરાત સ્ટેટની એને મંજૂરી તો લેવી જ પડે. જો ગુજરાત સ્ટેટમાં હોય તો આપણા શિક્ષણ મંત્રી પોતે બોલ્યા હતા, મુખ્યમંત્રીશ્રી બી પોતે બોલ્યા હતા, ગુજરાતની પ્રીમાઇસીસમાં ચાહે ઇન્ટરનેશનલ હોય, સીબીઈ હોય, ગુજરાત બોર્ડ હોય, જે સ્કૂલો આવેલી છે એને ગુજરાત સરકારનો કાયદો માનવો પડશે. મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં આવીને આવું કીધેલું છે. પણ હવે સંધ્યાબેન ક્યાં કઈ ઉડપ છે કે આ સ્કૂલવાળાઓથી આટલું બધું સરકાર દબાય છે? શું વાલીઓનો એવો વાંક શું છે? બાળકોનો એવો વાંક શું છે? અને શિક્ષણ તો કમાવાની ઘણી જગ્યા છે, આ ઉદ્યોગો ઘણા છે, પણ શિક્ષણમાં તમારે આટલા બધા રૂપિયા કમાવા, તમે કમાઈની સાથે સાથે સરકારની જોડે દાદાગીરી, બાળકોને આટલા રૂપિયા શિક્ષણ નહીં આપવું? ચલો કમાણી બી કરે છે સાથે, કયું શિક્ષણ? સાહેબે કીધું એમ જુજ સ્કૂલો છે સંધ્યાબેન કે જે સારું રિઝલ્ટ આપી શકે છે. બાકી બાળકોનું શિક્ષણ આજે તમે જુઓ તો શિક્ષણ કથળેલું છે. આજે 60% ઉપર પહેલા માર્કો જે 90-95% આવતા હતા ને, એ બધું જ બંધ થઈ ગયું છે. જી, તો પછી આ આ શિક્ષણ આપણે કરી રહ્યા છે કે પછી વેપાર કરી રહ્યા છે ભાવિનભાઈ? આ અત્યારે તમે જુઓ તો અત્યારે ખુલ્લે આમ વેપાર જ થઈ રહ્યો છે. વેપાર બી એ રીતે બીકનો, ડરનો, અને બાળકોને એક રીતે એક જગ્યા પર બેસાડી અને વાલીઓને કહેવું કે જો તમે આજે ફી નહીં ભરો તો તમારા છોકરાને અમે પરીક્ષા નહીં આપવા દઈએ, તમે પહેલા દોડીને આવીને પૈસા ભરી જાઓ. આવા કિસ્સા ઘણી વખત આપણે છેલ્લા 6 મહિનામાં આપણે જોયેલા છે. વાલીઓ બીકના કારણે કે પોતાના છોકરાનું ભવિષ્ય ના બગડે, કે પોતાના છોકરાને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર ના કરવો પડે, પોતાના હેબિટેટથી દૂર કે એવી જગ્યા, એના કારણસર સંકોચિત થઈ જાય છે અને આ એક્સટોર્શનનો કે આ રીતથી ડરનો એ લોકો ભોગ બને છે. નહીં, અને શાળામાં ક્લાસની વચ્ચે બાળકોને કહેવામાં આવે છે કે તમે ફી નથી ભરી, તમારા તમારા માતા પિતાને કહો, પેરેન્ટ્સને કહો. હવે આમાં 5 વર્ષનું કે 10 વર્ષનું જે બાળક છે, મેન્ટલી કેટલું ટોર્ચર ફીલ કરતું હોય ત્યારે? મેન્ટલી સખત ટોર્ચર ફીલ કરે છે. હમણાં જ ડીપીએસ સ્કૂલની અંદર આ જ કિસ્સો થયેલો હતો, જેમાં બીજા ધોરણના બાળકને ચાલુ ક્લાસમાં કહેવામાં આવ્યું, ત્યાર પછી ડીઓ ઓફિસે ઓર્ડર કર્યા પછી પણ એ છોકરાને બીજે દિવસે લાઇબ્રેરીમાં સાઇડમાં બેસાડવામાં આવ્યો કે હજુ તમે ફી નથી ભરી. એટલે આપણા કાયદાની અંદર સ્પષ્ટપણે કીધેલું છે કે જો તમે ફી ના ભરી શકતા હોવ કે તમે ફી ના ભરી હોય તો છોકરાનો એમાં કોઈ જ વાંક નથી. તમારી પાસે સિવિલ કોર્ટ છે, જેમ અમારી પાસે વાલીઓ પાસે ડીઓ ઓફિસ છે, એમ સંચાલકો પાસે સિવિલ કોર્ટ છે. પૈસા ના આપતા હોય વાલીઓ તો સિવિલ કોર્ટમાં જાઓ, એમના ઘર ઉપર એટેચમેન્ટ લાવો કે એમના ઘર માટેની કોઈ બી રીતની વ્યવસ્થા કરાવડાવો. પૈસા માંગો, પૈસા કેવી રીતે લેવાય એ કોર્ટના માધ્યમથી જ થઈ શકવું જોઈએ. પણ બાળકો ઉપર અત્યાચાર કરીને કે જોહુકમી કરીને કે બ્લેકમેલિંગ કરીને આ વસ્તુ ના થવી જોઈએ. જી 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 નરેશભાઈ, આ વસ્તુ ન થવી જોઈએ, તેમ છતાં થઈ રહી છે. તો આગળ હવે આપ શું, સરકારે હવે શું કરવું જોઈએ? આમાં સખત પગલાં લેવા જોઈએ, સરકારે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે, એક્શન લેવાની જરૂર છે? અહીંયા જો સરકારનો તો પહેલો જે આજે કાયદા બનાવી દીધા છે, બંધારણમાં ભી, રાષ્ટ્રપતિના બંધારણમાં દેશ આઝાદ થયો ત્યારથી શિક્ષણ મફત આપવું એ બાબા સાહેબ આંબેડકરના ટાઈમથી આ વસ્તુ આપણા દેશમાં થયેલી છે. પણ ધીરે 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 રાજકારણીઓને એમાં આપણો બધાનો જ વાંક છે કે આપણે સરકારની સામે ના પડ્યા અને સરકારની સામે પડીએ, આજે અમારી ધરપકડ થઈ. ડીપીએસમાં ગયા અને મુખ્યમંત્રીને મળવાનું થયું તો અમારા જેવા વાલી આગેવાનો એની ધરપકડ થાય, પોલીસવાળા દબડાઈને બેસાડી દે. એટલે સરકારે અને પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. સારા ઘરના મા બાપ હવે બાળકોને બહાર મોકલી રહ્યા છે સંધ્યાબેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, સારું ધન, બધું જ સારું, બાળકો ભણતર બધું બહાર જઈ રહ્યું છે. બહુ જ આ એક લાલ એલર્ટ વસ્તુ થઈ રહી છે કે સારા ઘરના બાળકો, સારું ભણતર, આ બધું જ ફોરેન જતું રહ્યું છે. નહીં તો પછી સંચાલકો એમ પણ કહે છે કે તમારી પાસે રૂપિયા છે તો પછી ફી ભરવામાં ક્યાં વાંધો છે? આવા પણ સવાલ ઉભા થાય છે જયદેવભાઈ, સંચાલકો પાસેથી આવી પણ વાતો સાંભળવામાં આવે. મેં સ્કૂલમાં હું આ વખતે જૂન મહિનામાં ગયો ત્યારે મને ખ્યાલ છે કે દર વર્ષે ગુજરાતનું ઇન્ટેક જે 15 કે 20 બાળકોનું હતું એ આ વર્ષે મેઓ સ્કૂલની અંદર 100+ બાળકોનું ઇન્ટેક છે અને 250-300 વાલીઓ ત્યાં એડમિશન માટે હતા. આપણે સૌએ આ વિચારવાની જરૂર છે કે શા માટે વાલીએ સારી સ્કૂલ શોધવા માટે ગુજરાતની બહાર જવાની જરૂર પડે છે, અને એ પણ વિચારવાની જરૂર છે કે કેટલા નંબર્સ ઓફ પેરેન્ટ્સ હેવ માઇગ્રેટેડ ધેર કિડ્સ આઉટ ઓફ ગુજરાત ફોર બેટર એજ્યુકેશન. એ બહુ જ
વિચાર માંગતો પ્રશ્ન. જી જી, બહુ જ વિચાર માંગતો પ્રશ્ન છે, મૂળથી શોધવાની જરૂર છે. સરકારી શાળાઓથી લઈને પ્રાઇવેટ શાળાઓ સુધી આપણે આ વિચારવાની જરૂર છે. શા માટે જો સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળતું હોય તો પછી પ્રાઇવેટમાં બાળકોને મૂકવામાં આવે છે, પ્રાઇવેટમાં મૂકવામાં આવે છે તો ઊંચી ફીસ લેવામાં આવે છે. એટલે વેપારીકરણ અહીંયા બધે થઈ ગયું છે. સમયના ભાવે આ ચર્ચાને રોકવી પડશે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હજુ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની જે સમસ્યા છે ત્યાંની ત્યાં છે, સરકારે કંઈક આ અંગે વિચાર કરવાની જરૂર છે. રજા આપશો. નમસ્કાર.